હવે પછીનો ટૉપિક છે અમીબામાં ખોરાક ગ્રહણ ને પાચન કે અમીબામાં ખોરાક કેવી રીતે ગ્રહણ થાય છે અને એનું પાચન કેવી રીતે થાય છે તો તમને ખબર છે કે અમીબામાં મુખ આવેલું નથી અને તેમાં પાચનતંત્ર પણ આવેલું નથી તો આ તો જેમાં પાચનતંત્ર અને મુખ ન આવેલું હોય તેવા સૂક્ષ્મ પ્રાણીઓ એટલે કે અમીબા વિશેની આજે આપણે માહિતી મેળવીશું કે જેમાં પાચનતંત્ર અને મુખ ન આવેલું હોય તેવા સૂક્ષ્મ પ્રાણીઓ પ્રાણીઓ એટલે કે અમીબા વિશે આપણે માહિતી મેળવીશું તો અહીંયા લખ્યું છે કે અમીબા એ તળાવમાં જોવા મળતું સૂક્ષ્મ પ્રાણી છે કે અમીબા એ તળાવમાં કે તળાવના પાણીમાં જોવા મળતું એ સૂક્ષ્મ પ્રાણી છે એટલે કે સૂક્ષ્મ જીવ છે અમીબા કોષરસ્તર કોષ કેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની નાની પ્રવર્તો જોવા મળે છે કે અમીબામાં કોષ કેન્દ્ર અને કોષર સ્તર જેમાં કોષ કેન્દ્ર અને કોષર સ્તરમાં કોષરસમાં એવી ઘણી નાની નાની પ્રવર્ધો જોવા મળે છે જેમાં કે અમીબામાં કોષ કોષકેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની નાની પ્રવર્ધો જોવા મળે છે તો તમને આ જોઈ શકાય કે આ એક અમીબા છે કે અમીબાબ એ એકદમ નાનું અમતું સૂક્ષ્મ પ્રાણી છે કે એ નરી આંખે જોઈ શકાતું પણ નથી તો આપણે એને જોવા માટે શેનો ઉપયોગ કરવો પડે તો માઇક્રોસોપનો ઉપયોગ કરવો પડે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે કારણ કે એ સૂક્ષ્મ પ્રાણી છે એકદમ જીવ છે કે એ નરી આંખે જોઈ શકાતું નથી એટલા માટે એને એટલા માટે માઇક્રોસોપ માઇક્રો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે કે અમીબા એ તળાવમાં જોવા મળતું સૂક્ષ્મ પ્રાણી છે ને અમીબા કોષ સ્તર કોષ કેન્દ્ર અને કોષ રસમાં ઘણી નાની નાની પ્રવર્તો જોવા મળે છે ને કહેવાય છે કે અમીબા એ એક કોષી પ્રાણી છે અમીબા કેવું પ્રાણી છે કે એક કોશી પ્રાણી છે તમે ધોરણ છ માં ભણી ગયા હશો અમીબાનો ચોક્કસ આકાર હોતો નથી કે અમીબાનો ચોક્કસ આકાર હોતો નથી તે અનિયમિત હોય છે કે એને આકાર એ બદલ્યા કરે છે કે અમીબાનો ચોક્કસ આકાર હોતો નથી તો તમને આકૃતિ જોવા મળે છે કે આ જે છે એ ખોટા પગ છે કયા તો કે આ છે આ એના ખોટા પગની રચના છે અને ત્યારબાદ અંદર આવેલી અન્નધાની છે કે અન્નધાનીમાં એનું ખોરાકનું પાચન થાય છે ખોરાકનું પાચન ક્યાં થાય છે કે અન્નધાની તેને આપણે રસ્તાની પણ કહી શકાય શું અન્નધાનીને રસ્તાની પણ કહી શકાય તે અન્નધાનીમાં ખોરાકનું પાચન થાય છે તો તમને આ કોષ કેન્દ્ર આવેલું છે અમીબામાં આ કોષ કેન્દ્ર આવેલું છે તો અહીંયા ખોરાકનો કણ એટલે કે જે ખોરાક એ અમીબા જે ખોરાક લે છે એ એના આ પગ વડે એના પગ વડે એ ખોરાક લઈ લે છે અને લઈને અંદર જઈને અંધાનીમાં આવે છે અંધાનીમાં એ ખોરાકનું ગ્રહણ કરે છે અને એનું પાચન થાય છે અહીંયા પાચન થાય છે અને ત્યાર પછી અહીંયા ત્યજેલો ખોરાક એટલે કે એ બહાર કાઢી નાખે છે ખોરાકને બહાર કાઢી નાખે છે તો અમીબાની આ આકૃતિ છે તમને બે માર્ક્સમાં અથવા ત્રણ માર્ક્સમાં પૂછી શકાય કે અમીબાની નામ નિર્દર્શનવાળી આકૃતિ દોરો તો તમારે આ રીતે દોરવાની આગળ જઈશું અમીબાનો ચોક્કસ આકાર હતો નથી કે અમીબાનો ચોક્કસ આકાર હતો નથી એ અનિયમિત આકાર હોય છે એનો તે ઘણી વખત પોતાનો આકાર અને કદ બદલાવે છે તો તે ઘણી વખત પોતાનો આકાર અને કદ બદલાવે છે તો આપણે અહીંયા જોયું કે અમીબા આ સોરી અહીંયા જોયું કે તે ઘણી વખત પોતાનો આકાર અને કદ બદલાવે છે આગળ જોઈએ કે અમીબા એક કે તેથી વધુ નાના એક કે તેથી વધુ નાના આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે જેને આપણે ખોટા પગ તરીકે ઓળખીશું આ ખોટા પગ ખોરાકને મેળવવામાં ઉપયોગી છે કે એ અમીબા એ એકથી વધુ નાના આંગળીએ જેવા પ્રવર્ધો કે આમાં શું દેખાય છે તમને કે આ પ્રવર્ધો આવેલા છે આ શું આવેલા છે નાના નાના પ્રવર્ધો આવેલા છે તો કહેવાય છે કે તે એક કે ઘણી બધી આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે તમને જોવા મળે છે એ કે ઘણા બધા આંગળીઓ જેવા પ્રવર્ધોને બહાર કાઢે છે અને તેને આપણે ખોટા પગ તરીકે ઓળખીશું આ ખોટા પગ એ ખોરાકને મેળવવામાં ઉપયોગી છે કે આ ખોટા પગ છે એ ખોરાકને મેળવવામાં ઉપયોગી છે ખોરાકના ખોરાકને લેવા માટે ઉપયોગી છે કે ખોટા પગ જેવી રચના કરે છે તે ખોરાકને લેવામાં ઉપયોગી થાય છે અને જ્યારે અમીબાને ખોરાક જેવો ભાસ થાય છે ત્યારે નાના આંગળી જેવા પ્રવર્તો એટલે કે ખોટા પગ બહાર કાઢીને ખોરાક ગળી જાય છે કે આ પ્રવર્તો છે એ બહાર કાઢે છે અને જેવો ખોરાક આવે છે એને એ લઈ લે છે આ નાના નાના પ્રવર્તો દ્વારા અને ખોટા પગ બહાર કાઢીને ખોરાકને એ ગળી જાય છે કારણ કે તમને જોવા મળે છે કે ખોરાકનો કણ આવે છે એનું ગ્રહણ કરી દે છે અને એ ગળી જાય છે અને એ અંદર આવી જાય છે તો એ લખ્યું છે કે અમીબા એક તેથી અમીબા એક કે તેથી વધુ નાના નાના આંગળી જેવા પ્રવર્તો બહાર કાઢે છે તમને જોવા મળે છે કે પ્રવર્તો બહાર કાઢે છે જેને આપણે ખોટા પગ તરીકે ઓળખીશું કે જેને આપણે શું કહીશું ખોટા પગ તરીકે ઓળખીશું આ ખોટા પગ ખોરાકને મેળવવામાં ઉપયોગી છે કે આ ખોટા પગ ખોરાકને મેળવવા માટે ઉપયોગી છે અને ખોટા પગ દ્વારા એ ખોરાકને ગળી જાય છે તો આ ખોટા પગ દ્વારા એ ખોરાકને ગળી જાય છે અને અંદર આવી જાય છે આ ખોરાકના પાચન માટે અન્નધાનિયો મદદરૂપ હોય છે અને ખોરાકને સરળતાથી પચાવે છે કે અંદર આવે છે અને એ અંદાનીમાં આવે છે અહીંથી આવે છે સીધું અને એ અંદાનીમાં અને અંદાનીમાં ખોરાકને એ પચવવામાં ઉપયોગી થાય છે ખોરાકને સરળતાથી એ પચાવે છે કે અંદાનીમાં ખોરાકને સરળતાથી પચાવી લે છે આ ખોરાકનો ઉપયોગ શરીરની વૃદ્ધિ માટે કે જે ખોરાક લે છે એ શરીરની વૃદ્ધિ માટે એટલે કે એનું કદ વધે શરીરની વૃદ્ધિ માટે અમીબાને ઉપયોગી છે ખોરાકનું અને છેલ્લે અપાચિત ખોરાક ત્યજેલો ખોરાક સ્વરૂપે બહાર નીકળે છે કે આને છેલ્લે અપાચિત ખોરાક હોય છે એ ત્યજેલો ખોરાક બહાર નીકળે છે કેટલે કે અમીબા જે ખોરાકને ગ્રહણ કરે છે ત્યાર પછી અંદર આવે છે અને અનધાનીમાં એનું ખોરાકનું પાચન સરળતાથી થાય છે અને એને પચવામાં મદદરૂપ થાય છે અને ત્યાર પછી એ અહીંયાથી બહાર ત્યજેલો ખોરાક એ બહાર નીકળે છે તો આપણે જોયું અમીબામાં ખોરાક ગ્રહણમાં પાચન આપણે જોયું કે સૌથી પહેલાં શું જોયું કે અમીબા એ તળાવમાં એટલે કે પાણીમાં જોવા મળે છે એક સૂક્ષ્મ પ્રાણી છે એટલે કે નાનું અમથું જીવ છે અને અમીબા એ એક કોષીય પ્રાણી છે અમીબામાં કોષરસદર કોષકેન્દ્ર અને કોષરસમાં ઘણી નાની નાના આ તમને પ્રવર્ત જોવા મળે છે અને અંબીબાનો આકાર ચોક્કસ હોતો નથી એનો આકાર બદલાતો રહે છે આકાર અને કદ એનું બદલાતું રહે છે અને અમીબા એક કે તેથી વધુ નાના નાના આંગળીઓ આ પ્રવર્ધો જોવા મળે છે એ બહાર કાઢે છે અને ખોરાકને ગ્રહણ કરે છે એને શું કહીશું આપણે આ નાના નાના પ્રવર્ધોને ખોટા પગ કહીશું કે જે ખોટા પગ છે એ ખોરાકને ગળી જવામાં મદદ કરે છે અને ગળી જાય પછી અંદર આવીને અંધાનીમાં આવે છે અને અંધાનીમાં એનું પાચન થાય છે અને ખોરાકને સરળતાથી એ પચાવે છે અને આ ખોરાક એને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી છે અને છેલ્લે એ અપાચિત ખોરાક ત્યજે ત્યજે છે અને ખોરાક સ્વરૂપે બહાર નીકળે છે તો આ તમારે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન તો એ તમારે નોટબુકમાં લખવાનો છે આકૃતિ સહિત આકૃતિ તમને બે માર્ક્સમાં કે ત્રણ માર્ક્સમાં પૂછી પણ શકાય એટલે નાબલી દસવાળી આકૃતિ દોરવાની તમારે અને એના ટોપિક લખવાના ત્યારબાદ એક સ્વાધ્યાયમાં પ્રશ્ન આપ્યો છે તે આપણે જોઈશું સ્વાધ્યાયમાં પ્રશ્ન દસ આપ્યો છે સ્વાધ્યાયમાં પ્રશ્ન દસમાં એમ કીધું છે કે અમીબા અને મનુષ્યના પાચનમાં એક એક સામ્યતા અને જુદાપણું સમજાવવું કે અમીબા અને મનુષ્યમાં મનુષ્યના પાચનમાં એક એક સામ્યતા એટલે કે બંનેમાં શું અમીબા અને મનુષ્યમાં શું સરખું છે અને ત્યાર પછી અમીબા અને મનુષ્યમાં શું જુદું છે એના વિશે જોઈશું તો અમીબા અને મનુષ્યના પાચનમાં શું સરખું છે તો કે બંને ખોરાક ગ્રહણ કરે છે કે મનુષ્ય અને અમીબા બંને ખોરાક ગ્રહણ કરે છે અને પાચક ક્રસો દ્વારા ખોરાકનું પાચન પણ કરે છે અને પચેલા ખોરાકનું શોષણ પણ કરે છે અને અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર પણ નીકાળે છે એટલે અમીબા અને મનુષ્ય ખોરાકનું ગ્રહણ પણ કરે છે અને ખોરાકનું પાચન પણ કરે છે અને પચેલા ખોરાકનું શોષણ પણ કરે છે અને અપાચિત ખોરાકને શરીરમાંથી નિકાલ પણ કરે છે પછી અમીબા અને મનુષ્યમાં પાચનમાં શું જુદાપણું છે તો અમીબા એ એક કોશી પ્રાણી છે અમીબા કેવું છે કે એક કોશી પ્રાણી જ્યારે મનુષ્ય ખબર છે તમને કે એ બહુ કોશી પ્રાણી છે અને મનુષ્યની જેમ સુવિક્સિત અને જુદા જુદા પાચન અંગો ધરાવતું પાચનતંત્ર નથી કારણ કે અમીબામાં મનુષ્યમાં પાચનતંત્રના અલગ અલગ ભાગો અને અંગો જોવા મળે છે ત્યારે અમીબામાં જોવા મળતું નથી એ એની બંનેમાં જુદાપણું છે તો તમારે પ્રશ્ન દસ તમારે નોટબુકમાં લખવાનો છે